सुप्रभात नमस्कार गुड मॉर्निंग विद्यार्थी मित्रों तारीख 17/2020 वार गुरुवार धोरण 3 वीडियो नंबर 5 विषय गणित तेमा प्रकरण नंबर 9 केटला वक्त अगाउना वीडियो नी अंदर आपने जे प्रश्न नी समझूती मेळवी हती ए आ प्रमाणे हती के 34 × 2 એને ઉદાહરણ મુજબ આપણે દાખલો તૈયાર કરવાનો હતો બરાબર છે એની અંદર 10 10 ના જૂથના આધારે આપણે ગણતરી કરી કે 30 + 4 = 34 થતા બરાબર 30 × 4 = 34 જેનો આપણે ભાગ પાડ્યા 10 10 ના જૂથના આધારે અને આ 4 છૂટા રહેતા ગુણ્યાના ગુણ્યા અને 2 ના 2 બરાબર છે અને આપણે આ રીતે ગણેલા પ્રથમ અને આ રીતે એટલે 30 × 2 એટલે 30 30 બે વખત એટલે આ 0 ને મગજમાં રાખવાના એટલે 3 મળ્યા એટલે 3 2 6 અને 0 પાછો ઉતા આપણે 60 મળ્યા ત્યારબાદ આ 4 ને 2 સાથે આપણે ગુણવાના હતા એટલે 4 2 8 બરાબર એટલે 60 વત્તા 8 એટલે 60 ને 8 68 મળ્યા હવે આ રીતે આપણે આ રીતે પણ ગોઠવી શકીએ છીએ કે દાખલાની ગણતરી કરી શકીએ છીએ અહીંયા આગળ સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું બરાબર છે તો 30 × 2 તો આપણે 30 × 2 આ રીતે પણ લખી શકીએ છીએ આ સ્ટેપ લખાઈ જાય પછી અને આ સ્ટેપ પૂરું થઈ જાય પછી તો 30 × 2 આ જે સ્ટેપ લખ્યું છે ને અહીંથી બરાબર છે તો 30 × 2 બરાબર પછી 4 × 2 તો 4 × 2 અને આ બંનેમાં આપણે વત્તાકાર કરી લેવાનું તો 30 × 2 એટલે 3 2 6 અને 2 0 અને 4 2 8 આ 0 ના નીચે 8 10 ના નીચે કશું નહીં એટલા માટે 0 0 વત્તા 8 8 0 વત્તા 6 તો આ બંને રીતથી પણ જવાબ આપણે લાવી શકીએ છીએ આ પ્રથમ આપણે ગુણાકારની રીતમાં સમજી ગયા હવે આપણે નવો ટોપિક છે આજના વિડિયોની અંદર જે બોક્સ પદ્ધતિ આધારિત છે જે ગુણાકારની એક પ્રકારની રીત છે બરાબર છે આ પ્રમાણે પણ આપણે દાખલો બરાબર કમ્પ્લીટ કરી શકીએ છીએ આ ઉદાહરણ આપ્યું છે અને ઉદાહરણને આધારે આ બંને દાખલા આપણે બરાબર સમજી લઈશું બરાબર છે તો 23 × 4 એટલે 23 ના પ્રથમ આપણે ભાગ પાડતા હતા 34 તો એના 30 + 4 કરેલા 10 ના જૂથના આધારે વિભાજન કર્યું છે કે 20 × 3 = 23 અહીં જે દશક આપ્યો હશે એ દશકના આધારે આપણને ખબર પડી જશે કે એમાં 10 કેટલી વખત રહેલા છે જો દશકના સ્થાનમાં 2 છે એટલે એની અંદર 10 2 વખત રહેલા છે 10 10 2 વખત એટલે 20 અને 20 × 3 = 23 એટલે આપણે 23 ઉપરના છે એનું વિભાજન કરેલું છે ગુણાકારના ગુણાકાર 4 ના 4 હવે આ જે પ્રથમ સંખ્યા છે 20 એને આ રીતે બોક્સ પ્રથમ બનાવી દીધા બરાબર છે બોક્સ બનાવ્યા પછી જે 20 છે એને ઉપરની હળોમાં 20 લખ્યા અને બાજુના જે 3 છે એના બાજુના ખાનામાં 3 લખ્યા ગુણ્યા તો આ 4 ને અહીંયા આગળ લખ્યા અહીં જેવું સેમ ટુ સેમ બોક્સ છે એવું સેમ ટુ સેમ નીચે બોક્સ બનાવી દેવાનું ત્યારબાદ 20 × 4 આ 20 × 4 એટલે 20 × 4 20 × 4 અને આ 3 × 4 તો 3 × 4 ત્યારબાદ આ બંનેનો ગુણાકાર તો 0 મગજમાં એટલે 2 વધ્યા એટલે 2 × 4 = 8 અને 0 પાછો મૂકી દેવાનું એટલે 80 મળ્યા અને 3 × 4 = 12 એટલે આપણને 12 મળ્યા તો આ 80 + 12 તો 80 + 12 એ બંનેનો સરવાળો કરવાનો કદાચ આ સરવાળો તમને આડો આ રીતે ફાવે કે એકમના અંકોનો સરવાળો તો 0 + 2 એટલે 2 અને 1 અને 8 એટલે 8 ને 1 9 આ સરવાળો તમે આડો ન કરી શકો તો એ સરવાળાને તમે સાઈડમાં ગણતરી માટે ઊભો પણ કરી શકો છો 0 + 2 અને 8 ને 1 9 આ ઉદાહરણ આપણે સમજ્યા છે હવે આપણે એક નેક્સ્ટ આ આપેલું છે એને સમજીશું તેમાં પ્રથમ સંખ્યા આપેલી છે કે 64 × 8 64 × 8 ની અંદર પ્રથમ આપણે બોક્સ બનાવવું પડશે બરાબર છે આ પ્રથમ બોક્સ બનાવીએ બોક્સ બનાવીને એનું વિભાજન કરવું પડશે
तो आ 64 ની અંદર 10 10 ના જૂથ કેટલા રહેલા છે બરાબર છે કેટલા રહેલા છે 6 10 10 ના જૂથ છે એટલે 60 4 એટલે 60 ને 4 64 એટલે આ માત્ર 64 ની સંખ્યા જડાઈ ત્યારબાદ ગુણાકારના ગુણાકાર બરાબર છે હવે આપણે બોક્સ બનાવીએ છીએ જે આગળ બાજુમાં લખેલું છે એ પ્રમાણે चलो बॉक्स એમાં જે સહિત છે જે સહિત છે એને આ રીતે સહિત લખી નાખ્યા અને જે ચાર છે એ આપણે બાજુમાં લખી નાખ્યા અને જે ગુણ્યા 8 આપેલા છે એ ગડિયાને આપણે નીચે લખી નાખ્યા આ એક ફોર્મેટ તૈયાર કરી દીધું ત્યારબાદ આ જે બોક્સ છે સેમ ટુ સેમ સ્કેલ ની મદદથી બીજી વખત નીચે દોરવાનું રહેશે सेम टू सेम बॉक्स आओ तुम्हारे बीजी वक्त दुर्वानो रहेसे बराबर छे तो अगर 60 था तो 60 4 था तो 4 અને અગર 8 હતા તો 8 કેમ કે આ બોક્સના આધારે ગણતરી અહીં કરવાની છે એટલે 60 ને પણ 8 સાથે ગુણવાના છે અને 4 ને પણ 8 સાથે ગુણવાના છે એટલે 60 આ પ્રથમ હરોળ છે આ બીજી હરોળ છે એટલે ઊભી હરોળને આડી હરોળ સાથે ગુણવાના એટલે 60 गुणिया 8 तो 60 गुणिया 8 बराबर छे त्यार बाद 4 गुणिया 8 तो 4 गुणिया 8 तो यहां पर 4 गुणिया 8 आ बॉक्स आपने दाखला की प्रैक्टिस करता कंप्लीट થઈ જશું ત્યાર પછી આ બોક્સ ની જરૂર નહીં પડે પછી આપણે ઓટોમેટિકલી જરૂર ડાયરેક્ટ આ રીતે લખતા થઈ જશું પણ શરૂઆત ની અંદર આ બોક્સ એટલા માટે આપણે જરૂરી છે આ રીતે ગણતરી કરી શકે 60 ગુણ્યા 8 અને 4 ગુણ્યા 8 બરાબર છે તો આ 0 ને આપણે મગજમાં મૂકો એટલે 6 મળ્યા અને 6 8 48 6 8 48 અને એ 0 ને પાછો લાવી દો એટલે કેટલા મળ્યા 480 ત્યારબાદ 4 8 કે 8 6 ગણ્યાને ઉલટસુલટ કરો બરાબર 4 8 32 એટલે આપણને કઈ કઈ સંખ્યા મળી तो आपने 480 वत्ता आपने 32 मळ्यो प्रथम અહીંયા પર 3 અંક આપેલા છે એકમ દશક 100 અને આમાં એકમ ને દશક આપેલા છે તો યાદ રાખો ગણતરીમાં પ્રથમ એકમ એકમનો સરવાળો તો 0 વત્તા 2 એટલે એકમના સ્થાનમાં 2 પછી 8 અને 3 8 અને 3 દશક દશકનો સરવાળો એટલે 8 ને 3 11 11 1 વધી પડી 1 આ રીતે સરવાળો કરીએ છીએ આપણે બરાબર છે અહીં કશું આપેલું નથી 100 ના સ્થાનમાં એટલે 0 એટલે 4 ને 1 5 આ જ વસ્તુને તમે ઊભી રીતે પણ કરી શકો છો દાખલા તરીકે 80 480 વત્તા 32 બરાબર એકમ એકમ દશક દશક 100 ના સ્થાનમાં કશું નહીં એટલે 0 0 વત્તા 2 8 ને 3 11 11 1 વધી પડી 1 અને 4 ને 1 5 બરાબર પણ ગણતરી પ્રમાણે આડી રીતે આપણે સરવાળો કરવાનો રહેશે અને આધારે આપણે બીજો એક દાખલો 9 જોઈશું 45 ગુણ્યા 5 એમાં પ્રથમ આપણે 45 ના 10 ના જૂથના આધારે વિભાજન કરીશું તો 45 ની અંદર 10 કેટલી વખત રહેલા છે બરાબર છે કેટલી વખત 4 વખત એટલે 40 થયા વત્તા 5 એટલે 40 ને 5 45 ગુણ્યાના ગુણ્યા બરાબર 5 ના 5 પ્રથમ એમ આપણે બોક્સ તૈયાર કરી દઈએ તો એની અંદર ઉપર પણ લખીશું તો 40 ઉપરના સ્થાને અને બાજુના સ્થાનમાં બાજુ 5 ગુણ્યા આ 5 નો ગળિયો આડી હરોળમાં હવે આ જ બોક્સ આપણે નીચે ઉતારી દઈશું સેમ ટુ સેમ બોક્સ આ પ્રમાણે નીચે ઉતારી દઈશું બરાબર છે વચ્ચે ભાર ઉપર 40 બાજુમાં 5 અને આડી હરોળમાં 5 આના આધારે આપણે સમજીશું કે 40 ગુણ્યા 5 40 ને 5 સાથે ગુણવાના અને 5 ને 5 સાથે ગુણવાના તો 40 આ 40 40 ગુણ્યા 5 તો 40 ગુણ્યા 5 અને આ 5 ગુણ્યા
રહેશે 0 ને આપણે મગજમાં મૂકીશું એટલે માત્ર 4 મળશે એટલે 4 પંચા 20 અને 0 મૂકતા આપણને 200 મળી ગયા એવી રીતે આવા જો પાઈ પાઈ 25 હવે જે સંખ્યા જે આપણને જવાબ મળ્યો છે એને આપણે સરવાળા સ્વરૂપે નીચે લખીશું તો અહીંયા આગળ આપણને 200 મળ્યા વત્તા અહીંયા આગળ આપણને 25 મળ્યા આમાં એકમ દશક છ અને એકમને દશક આપેલા છે એકમ એકમનો સરવાળો અને દશક દશકનો સરવાળો કરવાનો રહેશે 0 5 5 0 2 2 અને 100 ના સ્થાનમાં કશું નથી માટે કોઈ ઉમેરવાના નહીં 200 ને 25 બરાબર છે આ તમને ઉદાહરણના આધારે બે દાખલાઓની સમજૂતી આપી છે તમને વર્ષની અંદર આ પ્રમાણે જો દાખલાની ગણતરી કરવામાં આવે તો આ સ્ટેપ પ્રમાણે જો ગણતરી કરતા રહેશો તો તમને લખવામાં પૂરેપૂરી સરળતા રહેશે હવે આપણે નેક્સ્ટ વર્ગની સમજૂતી મેળવીશું હવે આપણે નેક્સ્ટ વર્ગની બરાબર સમજીશું કે નીચેના દાખલા ગણો એમાં રકમને બરાબર આપણે 2 થી 3 વાર વાંચવાની રહેશે એક બેગના રૂપિયા આરૂપિયાની ચિહ્ન છે જે અત્યારે આપણે હાલમાં જોઈ શકીએ છીએ દરેક પેકેટ ઉપર 85 હોય તો આવા 7 બેગના કુલ કેટલા રૂપિયા થાય આપણે સમજવું પડશે પ્રથમ કે આ અગાઉ આપણે જે ગુણાકારના દાખલા સમજી ગયા એના રીતનો ઉપયોગ કરી આપણે આ વ્યવહારુ જીવનમાં ઉપયોગી બને એવા દાખલાને અત્યારે આપણે ગણતરી કરી રહ્યા છીએ ત્યારે જે તમારે જીવન પર્યંત તમારા કામમાં ઉપયોગી આવશે જો આને બરાબર તમે સમજી ગયા ઘડિયા પરફેક્ટ તમને જો આવી ગયા તો આ જીવન તમને ગણિતની અંદર કે વ્યવહારુ જીવનમાં કોઈ કોયડા ઉકેલવામાં તમને કોઈ કઠિન નહીં પડે સરળતાથી તમે ઉકેલી શકશો બજારમાં ગયા હશો કોઈની ખરીદી કરવા માટે કે કપડાં છે શાકભાજી છે કે અનાજ તણિયાનું તો કોઈ દુકાનવાળો એ આપણને કહે કે મારે કેટલા પૈસા પાછા લેવા તો એના પહેલાં પણ આપણે કેલ્ક્યુલેટ કરીને જાતે એને કહી શકીએ પાછા તમે મને પૈસા પાછા આપો એટલે આપણને કોઈ વ્યક્તિ છેતરી શકશે નહીં એટલે આ ગુણાકાર તમારે જીવન પર્યંત આવશે અને વ્યવહારુ પર્યંત જે તમારા જીવનને સરળ બનાવશે તો એક બેગના એક બેગ લેવા આપણે સમજી લો કે આ એક બેગ આપણે લીધું છે એના કેટલા રૂપિયા છે 85 રૂપિયા એક બેગના પણ એવા બેગ કેટલા છે 7 બેગ છે મતલબ 85 7 વખત લેવા બરાબર છે એટલે 7 વખત 85 આપણે અગાઉ ગુણાકારના સ્વરૂપે સરવાળા સ્વરૂપે આપણે સમજી ગયેલા છીએ તો આપણે દાખલા સ્વરૂપે આને આપણે પ્રથમ સમજીશું તો આ સંખ્યા મળી છે 85 અને બીજી સંખ્યા છે 7 બરાબર છે તો જે બેગ છે એ 85 રૂપિયાનું છે આપણે લખી નાખ્યા 85 રૂપિયા બાજુમાં આ રીતે લખવું જરૂરી છે એટલે 85 અને બીજા આપણને મળ્યા 7 અને વારે વારે 85 આપણે 7 વખત લેવાના છે એટલે એકની એક સંખ્યાનો વારે વારે જો સરવાળો કરવામાં આવે તો એવા સરવાળાને આપણે પુનરાવર્તિત સરવાળો કહેતા હોઈએ છીએ અને પુનરાવર્તિત સરવાળો એટલે આપણો ગુણાકાર બરાબર છે તો 85 ગુણ્યા 7 માટે આપણે ગુણાકારની નિશાની આપણે મૂકી દેવી શું તો આ 85 શું છે આ પણ સમજવું જરૂરી છે તો 85 એનો વાંચન આ રકમને 2 થી 3 વાર તમે વાંચવાનું રાખશો તો આપો આ અંદરથી તમને જવાબો મળવા લાગશે આ પ્રથમ દાખલો તમને વધુ વખત સમજાવું છું અને પછીના દાખલા તમને લખવામાં સરળતા રહેશે એટલે 85 ગુણ્યા 7 85 શું છે તો કે 85 રૂપિયા છે પણ શેના રૂપિયા છે પેડના એટલે કે 85 રૂપિયા એ બેગની કિંમત છે બેગની કિંમત છે અને 7 શું છે તો કે 7 બેગ આ બેગની સંખ્યા બરાબર બેગની કુલ કિંમત આ એક બેગ લેવા ગયા તો એક બેગના 85 રૂપિયા આપવા પડ્યા એક બેગના 85 રૂપિયા તો 7 બેગ એવા કેટલા બેગ છે 7 બેગ અથવા તો બેગની સંખ્યા બંને તમે લખી શકો છો હવે આપણે રેગ્યુલર જે ગુણાકાર કરતા હતા એ ગુણાકાર આપણે કરવાનો છે તો 7 5 35 35 5 આપણે 35 આ રીતે લખતા હોઈએ છીએ તો જે એકમમાં હોય એને આપણે એકમમાં લખવાનું રહેશે મતલબ આપણે 5 લખી નાખ્યું જે દશકના સ્થાનમાં હોય તો 3 દશકના સ્થાનમાં છે એટલે 3 આપણે ઉપર લખી દઈશું 7 5 35 અથવા તો 5 7 35 પૂરક સ્વર કરી શકીએ છીએ
પણ આ ઘડિયાળને યાદ રાખવાનો રહેશે 7:35:35:05 વધી પડી 3 આવા 3 છે કે વધીને હંમેશા ઉમેરવાનું અને 7 18 તો 7 નો વર્ગ બોલવાનો 7 1 7 7 2 4 7 3 1 1 7 6 28 7 5 56 7 6 42 37 49 7 8 56 બરાબર અને 56 ની અંદર 3 ઉમેરતા તો 57 58 59 56 અને 56 ની અંદર 3 ઉમેરવાના છે બરાબર 56 ને 3 59 તો 59 ની અંદર આપણે લખી દઈશું આ આના નીચે આ એટલે 595 કેટલા 595 રૂપિયા તો આ 595 ફરી વખત યાદ કરી દો 7:35:35:05 વધી પડી 3 7 8 કે 8 7 56 56 ને 57 58 ને 59 59 એટલે 599 એટલે આપણને આ 595 જે મળે એ આપણને શું મળ્યું કુલ મળ્યું કુલ કિંમત સૈનિક કુલ કિંમત તો 7 રૂપિયા માટે 3 ટકાની અંદર આપણે લખી શકીએ કે હવે એટલે 7 જે સંખ્યા લખેલી છે તે એટલે 7 બેટની કુલ કિંમત 595 રૂપિયા સિંગલ લખી શકો છો રૂપિયા પણ લખી શકો છો બરાબર છે 595 રૂપિયા થાય હવે આપણે નેક્સ્ટ આપો જોઈએ કે એક હારમાં 64 ફૂલ હોય તો આવા 9 હારમાં કુલ કેટલા ફૂલ હોય તો આપણને બે સંખ્યા મળી 64 અને 9 એટલે પ્રથમ લખી ના તો આ 64 અને 9 બરાબર છે આ સંખ્યા લખી ના કે પછી જોવાનું કે 64 શું છે રૂપિયા છે તો દરેક વખત રૂપિયા આવવું જરૂરી હોતું નથી 64 છે ફૂલ કેટલા ફૂલ છે 64 ફૂલ એટલે લખવાનું 64 ફૂલ પણ સેમા 64 ફૂલ સેમા તો હારમાં એટલે હાર દીઠ દીઠ શબ્દ વાપરે એટલે કે દરેકની અંદર એનો શું થાય હાર દીઠ હાર દીઠ હાર દીઠ એટલે કે દરેક હારની અંદર 64 ફૂલ સમય તો એવા કેટલા છે હાર તો કે 9 છે એટલે 9 દર્શાવે છે એ હારની સંખ્યા દર્શાવે છે હાર એટલે માળ આપણે કહીએ છીએ આ રીતે આપણે અંદર ફૂલ પરેવેલા હોય બરાબર છે સમજી લો કે આ રીતે ફૂલ આપણે પરેવેલા છે તો આવી નાણાની અંદર 64 ફૂલ વપરાઈ ગયા છે એટલે 64 9 વખત 64 નો વારે વારે સરવાળો કરવામાં આવ્યો મતલબ પુનરાવર્તિત સરવાળો એટલે ગુણાકાર એટલે 64 ગુણ્યા 9 અને જે 9 છે એ હાર છે અથવા તો હારની સંખ્યા કહેવાય હારની સંખ્યા હવે આપણને છેલ્લે શું માંગ્યું છે કુલ તો લખી દીધું કુલ પણ શું કુલ તો કુલ ફૂલ કુલ ફૂલ બરાબર છે હવે રેગ્યુલર જે રીતે આપણે દાખલો ભણીએ છીએ એ રીતે દાખલો ભણવાનો રહેશે બરાબર 4 નવા કે 9 6 9 નો ગુણ્યો આવડતો હોય 4 નો ગુણ્યો આવડતો હોય એનું સૂત્ર કરી શકો છો 9 1 9 9 2 18 9 કરી શકાય 9 6 36 36 નો 6 વધી પડી 3 6 9 તો 6 1 6 6 2 2 6 3 3 6 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 9 54 આ તમારે રિપીટ કરવું ના પડે તો ડાયરેક્ટ પણ એટલા પ્રકારે રાખજો કે 9 6 54 આપણને આવડી જાય કે 9 6 54 કે 9 6 કે 6 9 બંને વર્ષણ કરી શકો છો 6 9 9 6 54 અને 54 ની અંદર 3 ઉમેરીશું એટલે 57 58 ને 59 56 57 59 બરાબર યાદ રાખજો 54 છે 9 9 એક 9 9 2 18 9 3 27 9 6 36 9 5 26 9 6 54 9 7 63 9 7 63 9 9 7 આવી ગયું છે 9 6 54 તો જે 54 મળ્યા છે એની અંદર આપણે 3 ઉમેરવાના છે એટલે યાદ રાખવાનું છે આપણે સરળતા રાખવી એટલે માટે યાદ રાખવાનું આપણે આવડવું જોઈએ એટલે 54 ને 3 57
જોઈ લેવાનું કે આપણે 3% ક્યાંથી લખીશું તો 9 ઘરમાં માળા હતી એટલે કે હા 9 ઘરમાં કુલ કેટલા 576 4 હવે આપણે એક નેક્સ્ટ પ્રશ્નને બરાબર સમજીશું જે આવા વ્યવહારિક દાખલા પણ આપેલા છે નેક્સ્ટ છે એક પેકેટમાં 42 ગોળીઓ હોય તો આવા 8 પેકેટમાં કુલ કેટલી ગોળીઓ થાય તો આપણને બે સંખ્યા મળી છે 42 અને બીજી મળી છે 8 એને આપણે પ્રથમ લખી દેવાની રહેશે એટલે 42 8 બરાબર છે 42 42 આપણે 8 વખત લેવા મતલબ કે આ દાખલો ગુણાકારનો છે 42 શું છે ગોળીઓ છે 42 ગોળીઓ પણ સેમા છે પેકેટ માં એટલે પેકેટ દીઠ આ તો દરેક પેકેટ માં અને 8 શું છે કે 8 પેકેટ છે એટલે કે પેકેટ ની સંખ્યા શું દર્શાવે છે પેકેટ ની સંખ્યા દર્શાવે છે આપણને છેલ્લે શું આવ્યું છે કુલ કુલ શું આવ્યું છે ગોળીઓ એટલે આપણે લખી દેવાની રહેશે કુલ ગોળીઓ હવે રેગ્યુલર આપણે ગણતરી કરતા રહેવાનું છે 8 2 16 16 6 વધી પડી 1 8 4 32 ના આવે તો રનિંગ ની અંદર બાજુમાં પણ લખી શકીએ છીએ કે 8 1 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 બરાબર છે 8 4 32 32 ની અંદર 1 ઉમેરતા મળશે 33 બરાબર 8 2 16 16 6 વધી પડી 1 8 4 એટલે 4 તથા 32 32 ને 1 33 અંતરણ ટકામાં આપણે લખી શકીએ છું કે 8 પેકેટમાં 8 પેકેટમાં કુલ એટલે આ જે આપ્યું છે એના નીચે જ આપણે લખવાનું છે અને અંદર કેટલું છે તે જવાબ આખું વાક્ય અંદર લેવાનું છે 8 પેકેટમાં કુલ કેટલી જગ્યાએ જવાબ જે મળ્યો તે 336 ગોળીઓ થાય બરાબર છે અને છેલ્લે આપણે જે પ્રશ્નાંક આપ્યો છે એની જગ્યાએ આપણે પૂર્ણવિરામ મૂકી દેવાનું રહેશે ચોથો છે એક ડબ્બામાં 15 લીટર તેલ સમાય તો આવા 6 ડબ્બામાં કેટલું તેલ સમાય તો આપણને સંખ્યા મળી 15 અને બીજી મળી છે 6 તો આપણે તેમાં 15 ગુણ્યા 6 એટલે 15 આપણે 6 વખત લેવાનો મતલબ કેવો થશે તો 15 શું છે કે 15 લીટર તેલ શું છે 15 લીટર તેલ પણ સેમાં ડબ્બા દી દરેક ડબ્બામાં 15 લીટર તેલ છે અને 6 શું છે ડબ્બા એટલે કે ડબ્બાની સંખ્યા બરાબર છે તો છેલ્લે આપણને શું માગશે કુલ તેલ બરાબર છે એટલે 6 5 30 30 શું વધી પડી 3 6 1 6 અને વધી 3 વેરી છે એટલે 9 જો આપણે 15 નો ગોળ પરફેક્ટ આવડતો હોય તો અહીં આગળ આપણે કહીશું 15 6 90 બરાબર છે એટલે આ 90 શું મળ્યું આપણને તો 90 આપણને 90 એટલે શું બટાકા રીંગણ ટામેટા તેલ 90 તેલ મળ્યું ના એનો એકમ લખવો જરૂરી છે 90 લીટર તેલ બરાબર છે એટલે કે 6 ડબ્બામાં 6 ડબ્બામાં કુલ 90 લીટર તેલ સમાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો જો આજે તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 36 પર પહેલો બીજો ત્રીજો અને ચોથો 4 દાખલાની સમજૂતી આપેલી છે અને બાજુના 2 દાખલા તમારે જાતે લખવાના છે એટલે વિદ્યાર્થી મિત્રો આજની આ વિડિયો તમે બરાબર જોશો એટલે પ્રથમ જે પ્રશ્ન તમને કર્યો બોક્સ પદ્ધતિના આધારે બરાબર છે ઉદાહરણ આધારે મુજબ ગુણાકાર કરો એ પણ તમારે પૂર્ણ કરવાનો રહેશે જે પ્રશ્ન નોટબુકમાં લખવાનો હશે એ તમારે નોટબુક
માં લખવાનો રહેશે અને જે પ્રશ્ન તમારે શોધે પોથીમાં પૂછવાનો રહેશે એ તમારે શોધે પોથીમાં પૂર્ણ કરી દેવાનો રહેશે નમસ્કાર